જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમેશ સત્યની સાથે. અરવલ્લીના ધનસુરાના સરંખડી ગામેથી સ્મશાને જતા ડામર રોડનું કામ બંધ. ધનસુરા તાલુકાના સરંખડી ગામેથી વાત્રક નદીને જોડતા ડામર રોડનું કામ છેલ્લા 3 મહિનાથી બંધ છે. કોન્ટ્રાક્ટરથી મનમાનીથી ગ્રામજનો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વર્ષોથી સ્થાનિક લોકોને સ્મશાન સુધી જવાના માર્ગ પર પાકો ડામર બને તે માટે માંગ કરી હતી, જે સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી, પરંતુ કોન્ટ્રાક્ટરની મનમાનીથી ડામર રોડનું કામ બંધ છે. છેલ્લા 3 મહિના જેટલા સમયગાળાથી ડામર રોડની કામગીરી પૂર્ણ ન થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પટેલ ધીરુભાઈ કાનજીભાઈ સરડી કંપા માજી સરપંચ બિલવણિયા. હવે અમારે આ રોડ અહીંથી સરખંડી ટેકરીથી નદી સુધીનો રોડ જે સ્મશાન આવેલું છે, સરડી કંપો, સરડી ગામ અને સરખંડી, એ ત્યાં રોડ મંજૂર થયેલો છે લગભગ 4-1 મહિના થયા. અને મેટલિંગ કામ કર્યું છે ખાલી, એને 2 મહિના થઈ ગયા મેટલિંગ કામ કરેલ છે. અને મેટલ ઉપર બિલકુલ આ લોકોએ રોલ નથી ફેરવ્યો. અને અત્યારે મેટલ એટલો બધો પરિસ્થિતિ ખરાબ છે, મેટલ ઉપર ચાલીને જવાની, ટ્રેક્ટર લઈ જવાની, મોટરસાઈકલ લઈ જવાની, કોઈ વસ્તુ ત્યાં જઈ શકતી નથી. અને અત્યારે કોરોના કાળમાં લગભગ આ 3 ગામમાં થઈને 20-25 જણા મૃત્યુ પામ્યા છે. તો સંસારે જવા માટે ખૂબ તકલીફ છે. અને આજુબાજુના નદીથી પેલી બાજુના ગામના લોકો પણ આ રોડે જાય છે, માટે સત્વરે આ રસ્તો રોલ ફેરવી ઉપર થોડો રેપો નાખી અને ડામર થઈ જાય એવી અમારી માગણી છે. અને ત્યારે ફોન કરવાથી કોઈ જવાબ મળતો નથી. સરખંડી ટેકરીથી વાત્રક નદી સુધી આ મેટર જે પાથરેલી છે, 3 મહિનાથી 90 દિવસથી આ મેટર જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. 3 ગામના મશાણ અહીંયા આવેલા છે, તો 3 ગામના મશાન અહીંયા આવેલા છે. 20-25 જણા કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે. હજુ સુધી કોઈ કર્મચારી આવીને આનું કોઈ નિરાકરણ કરતા નથી. ભરવાડ પરેશભાઈ, સરડી ગામ.